તો માત્રા વગરના નામો હવે આપણે શીખીએ. સૌથી પહેલું નામ છે અ મ ર, આની અંદર માત્રાઓ નથી, રાઈટ. અ અને માટે આપણે લખીશું અ એ મ ને લખીશું એમ એ અને લાસ્ટમાં આર છે ર, ઠીક છે. આર પછી આપણે એ નથી લગાડ્યું, જે કે મેં તમને પહેલા બતાવ્યું હતું કે ર માટે આર એ નું યુઝ થાય છે, અહીંયા મેં આર માટે એ નથી લગાડ્યું. કેમ નથી લગાડ્યું ભાઈ? રાઈટ, ક્વેશ્ચન છે, કેમ નથી લગાડ્યું? પહેલા બતાવ્યું તો અત્યારે કેમ નથી લગાડ્યું? તો એના માટે નથી લગાડ્યું, કારણ કે કોઈ બી શબ્દ બોલતા હોઈએ કે કોઈ બી નામ બોલતા હોઈએ, જ્યારે નામના છેલ્લા અક્ષરે આપણે એ નું યુઝ કે અ નું યુઝ નથી કરતા. જેમ કે અમર, અમર એવું નથી કીધું આપણે, ઠીક છે. અમર એટલે કોઈ બી નામ આપણે જ્યારે પતી જતું હોય, જ્યારે નામનો છેલ્લો અક્ષર પતી જતું હોય, ત્યારે આપણે એ નો ઇસ્તેમાલ નથી કરતા, સિવાય કે દ્ર હોય, ઠીક છે. હું આગળ આના માટે થોડોક અપવાદ છે, હું આગળ બતાવું છું, રાઈટ. ભગત, બી એચ એ જી એ ટી માટે ટ, ટ માટે ટી, ઓકે. બી એચ એ જી એ ટી, ભગત, સિમ્પલ છે. રમણ, આર એ એમ એ એન, રમણ, રાઈટ. તો આ વગર માત્રાના નામો તો તમને આવડી ગયા, રાઈટ. હવે માત્રાવાળા નામો આપણે એક એક નામ મેં લીધું છે આની અંદર, બધા જ માત્રાઓ મારા ખ્યાલથી મેં લઈ લીધા છે, એટલે એક એક અક્ષરનું, એક એક માત્રાનું, એક એક નામો મેં લીધા છે આની અંદર. હવે તમે શીખતા જાઓ. આકાશની અંદર આની માત્રા આવી છે કે ઉપર, એટલે આ માટે તો ડબલ એ, કે એ આવશે કા માટે, બરાબર ને. કે ડબલ એ બી અહીંયા આપણે લખી શકીએ છીએ, કે ડબલ એ એસ એચ, પણ અહીંયા આપણે નથી લખી રહ્યા, એનું બી કારણ છે, કારણ કે ડબલ એ આપણા ઉચ્ચાર આકાશ, ઠીક છે, આકાશ, ઠીક છે. જ્યારે આપણે બોલતા હોઈએ, જ્યારે કા ઉપર આપણે વધારે જોર એ ઉપર નથી આપતા, ત્યારે બી આપણે ડબલ એ નથી લખતા, ભલે માત્ર લખી હોય, કંઈ વાંધો નથી. પણ જ્યારે આપણે ડબલ એ ત્યારે જ લખીએ છીએ કે જ્યારે આપણે એના ઉપર જોર આપતા હોઈએ, જેમ કે આપ, ઠીક છે. એટલે આપને લખવા માટે આપણે ડબલ એ લખીએ, પણ જ્યારે નામની વચ્ચે એ ની માત્રા આવી હોય કે આ ની માત્રા આવી હોય, ત્યારે નોર્મલી આપણે નથી જ લખતા, જ્યાં સુધી એના ઉપર જોર ના પડતું હોય ત્યાં સુધી, રાઈટ. સિમરન, સિમરન ની અંદર એસ સ ની ઉપર નાની ઈ ની માત્રા છે, સ ની ઉપર ઈ ની માત્રા છે, એટલે આપણે એસ આઈ લખીએ, એમ માટે મ અને આર એ ર માટે અને ન એન માટે. હવે આની અંદર બી એક અપવાદ છે કે ભાઈ તમે સિમરન ની અંદર મ પછી એ કેમ નથી લગાવ્યું, બરાબર ને. કારણ કે જ્યારે આપણે બોલતા હોઈએ, જ્યારે આપણે આનું ઉચ્ચારણ કરતા હોઈએ, ત્યારે આપણે સિમરન કહીને છૂટી જઈએ છીએ. સિમરન, સિમરન એની અંદર મ જે છે અડધું જ બોલાય છે આપણા મોઢાથી, એટલે આપણે ત્યાં આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીને, ઉચ્ચારણને ધ્યાનમાં રાખીને આપણે આની અંદર એ નથી લગાવ્યું. મીના, એમ ડબલ ઈ એન એ, સિમ્પલ છે આની અંદર, સિમ્પલ છે આની અંદર. આપણે જે આપણે માત્રાઓ જે હોય એ પ્રમાણે જ આની અંદર આપણે અંગ્રેજીના બી અક્ષરો યુઝ કર્યા છે, એમ ડબલ ઈ એન એ, મી. યમુના, મ ઉપર આની અંદર યુની માત્રા છે, ઉની માત્રા, સોરી, યુ, યુ એટલે અંગ્રેજી વાળો યુ, એમ. તો ય માટે વાય એ અને એમ માટે મુ, મુ માટે એમ યુ અને એન એ, યમુના, ઠીક છે. સૂર્ય, સૂર્ય એસ ડબલ ઓ આર, અહીંયા શું છે કે આર જે છે ને આર એ એક જ છે, અડધો જ બોલાય છે, એટલે આર એ, આર વાય એ, સૂર્યા, ઠીક છે. રેશમ, આર ઈ એસ એચ એ એમ, રેશમ, ઓકે. તમને મારી આ વાતો તો સમજણ પડી રહી છે ને, કે જે પ્રમાણે હું બોલી રહ્યો છું એ પ્રમાણે અહીંયા તમને સાઈડમાં બી દેખાઈ રહ્યું છે, સમજણ પડી રહી છે ને. ના સમજણ પડતી હોય મને કમેન્ટમાં જરૂર લખજો, બીજો વિડીયો બનાવીશ તમારા માટે એકદમ સ્પેશિયલ, એકદમ જે બી કમેન્ટમાં લખ્યું હશે ને એ પ્રમાણે, ઓકે. ચલો આગળ વધીએ. નાયના, એન એ આઈ એન એ, નાયના, જે પ્રમાણે સ્પેલિંગ ને જે પ્રમાણે મેં તમને કહ્યું હતું કે આની માત્રાઓ જે પ્રમાણે બતાવ્યું હતું એ જ રીતે, કે આઈ ની માત્રા હોય તો એ આઈ આવે, એટલે એન પછી એ આઈ અને એન એ, રાઈટ. મોના, એમ ઓ એન એ, એમ ઓ એન એ, મોના, મો ઉપર, મ ઉપર ઓ ની માત્રા છે, એટલે એમ ઉપર ઓ ની માત્રા આપણે લગાડી દીધી ઇંગ્લિશમાં, ઓકે, એમ ઓ એન એ, મોના. ગૌરવ, જી એ યુ, ગૌ, જી એ યુ આર એ વી, ગૌરવ, સિમ્પલ. ચોક્કસ નિયમ છે, અમુક બે નિયમો છે અહીંયા તમારી સાઈડમાં અહીંયા દેખાય છે, કે ભાઈ શબ્દના અંતે, શબ્દના અંતે જ્યારે બી
મોટી ઈ દીર્ઘ ઈ આઈ હોય ત્યારે બી આપણે ખાલી આઈ લગાડીએ છીએ, આઈ નો જ યુઝ થાય છે, એની અંદર ડબલ ઈ આપણે નથી લગાડતા. જ્યારે શબ્દના અંતે આર આવે અથવા તો માત્રા એ ની હોય, આ ની માત્રા હોય ત્યારે જ આપણે એ લગાડીએ છીએ, નહીતર એ નથી લગાડતા આપણે. બરાબર, આ કઈ રીતનું કે દેવેન્દ્ર ત્રા એ બધું આવ્યું હોય ત્યારે આપણે ઉચ્ચારણ જયારે કરતા હોઈએ છીએ ને ત્યારે બી એનું ઉચ્ચારણ પાછળ થાય છે, ત્ર આવે જ છે પાછળ, એના લીધે આપણે એ લગાડીએ છીએ, બાકી આપણે એની યુઝ આપણે કરતા નથી. ઓકે, આગળ જઈએ. મોઝવળવાળા, મોઝવળવાળાનો આવ્યો છે બીજલી. હિન્દીથી આ થોડુંક મળતું આવે છે, બી નહીં આવે આની અંદર, એકચુઅલી વી આવશે. આપણા ગુજરાતીમાં બીજળી કહેવાય, બીજલી ના કહેવાય, હિન્દીમાં બીજલી કહેવાય એવું છે, રાઈટ? તો અહીંયા બી માટે બી આઈ નો યુઝ કર્યું છે મેં, જ માટે જે એ, અને લાસ્ટમાં એકચુઅલી શીખવા જેવી વસ્તુ એ છે કે લાસ્ટમાં આપણી મોટી ઈ અહીંયા ગુજરાતીમાં આપણે લખતા હોઈએ ત્યારે બી ઇંગ્લિશમાં લાસ્ટમાં જ્યારે કોઈ બી મોટી ઈ આવે કે નાની ઈ આવે આપણે આઈ નો જ યુઝ કરીએ છીએ, સિમ્પલ વસ્તુ. આશીષ, આશીષમાં આપણે એ એસ એચ આઈ લખીએ છીએ, શીશ એટલે કે મોટી ઈ નો ઇસ્તેમાલ આપણે આની અંદર નથી કરતા, દીર્ઘ ઈ નો ઇસ્તેમાલ નથી અંગ્રેજીમાં લખતી વખતે. ઓકે, આશીષ, એ એસ એચ આઈ એસ એચ, સિમ્પલ. ઓકે, આગળ વધીએ આપણે. મયુર, મયુર સિમ્પલ છે, એમ એ વાય યુ આર. અને બીજું સુરજ, સુરજ ની અંદર બી સિમ્પલ જ છે, એસ યુ આર એ જે, સુરજ. મોદી, મોદી ની અંદર લાસ્ટમાં જે છે એ ડી આઈ આવે છે, ડી ડબલ ઈ નહીં આવે કારણ કે લાસ્ટમાં મોટી ઈ છે. લાલચી, ચી જે છે એ લાસ્ટમાં મોટી ઈ ભલે આવે છે આપણા ગુજરાતીમાં, પણ ઇંગ્લિશમાં લખતી વખતે આપણે ખાલી નાની ઈ આઈ નો ઇસ્તેમાલ કરીશું, આઈ નો યુઝ કરીશું. ઓકે, અડધા અને ડબલ અક્ષર, આની અંદર ખાલી એક જ વસ્તુનું તમારે ધ્યાન આપવાનું છે કે જ્યારે બી અડધો અક્ષર યુઝ થાય, અડધો અક્ષર જ્યારે બી આવે ત્યારે એ અક્ષરના અંગ્રેજીવાળા અક્ષરની પાછળ એ નથી લગાડતા. ધારો કે શ્વેતા, તો સ અડધો છે એટલે એની સ માટે જે છે ખાલી એસ જ યુઝ થશે, એની પાછળ એ નહીં આવે. બરાબર, ગમે ત્યાં હોય, પછી આ શબ્દની અંદર ગમે ત્યાં હોય, એટલે એસ ડબલ્યુ ઈ ટી એ, શ્વેતા. પ્રીતિ ની અંદર બી પી અર્ધો ને આર અર્ધો એટલે પી આર પી ડબલ ઈ, કારણ કે મોટી ઈ ની માત્રા આવી છે એટલે પ્રીતિ ડબલ ઈ આવશે ને ટી આઈ આવશે. બરાબર, ઉજ્જવળ, ઉજ્જવળ ની અંદર ડબલ જે છે એટલે ડબલ જે આવશે અહીંયા, વ વી એ આવશે ને એલ આવશે. બરાબર, તો યુ ડબલ જે વી એ એલ, સિમ્પલ છે. ઓકે, આગળ વધીએ. થોડાક મુશ્કેલ નામ જોઈ લઈએ. એકચ્યુઅલી મુશ્કેલ કશું જ નથી, બસ ખાલી એવું છે કે આપણે જ્યારે ઉચ્ચારણ કરતા હોઈએ ઉચ્ચારણ પ્રમાણે જોઈને એની અંદર લખવાનું છે, એના માટે બીજું કોઈ બહારથી કોઈ નિયમ આવવાના નથી આના માટે, રાઈટ? તો અચિન્દ્રને લખવા માટે એ ડબલ સી એચ, ડબલ સી એચ આવશે કારણ કે ડબલ સી અચિન્દ્ર, ઠીક છે, ચી આવ્યું છે એટલે ડબલ સી આવ્યું છે, બસ સિમ્પલ. એન ડી આર એ, ડી આર એ એના માટે આવ્યું છે કારણ કે ડ્ર, ડી આર એ, ડ્ર. ઉચ્ચારણને ધ્યાનમાં રાખીને લખશો ને મિત્ર, તો કોઈ દિવસ ભૂલ નહીં થાય તમારી. ઓકે, ચિત્રોપસિત, ચિત્રોપસિત, ચિત્રોપસિત ને સેમ એ જ રીતે સી એચ આઈ ટી આર ઓ પી સી એસ આઈ ટી આર એ, ઠીક છે, ચિત્રોપસિત. ઝીલમિત, ઝીલમિત ને જે એચ આઈ એલ એમ આઈ ટી, ઝીલમિત, જે પ્રમાણે આપણે ઝીલમિત, લમિત, એલ એમ આઈ, ઠીક છે, જે પ્રમાણે ઉચ્ચારણ થાય છે ને એ જ પ્રમાણે આપણે લખતા જઈએ છીએ, બસ સિમ્પલ, એ જ વસ્તુ છે. ત્રિશ્વાને બી એ જ રીતે લખીએ, ટી આર આઈ એસ એચ વી એ, ત્રિશ્વા, સિમ્પલ. ઓકે, તો મેઇન મુદ્દો શું છે આની અંદર, જ્યારે બી આપણે નામ લખતા હોઈએ ત્યારે આપણે ઉચ્ચારણ ઉપર ધ્યાન રાખીને ઉચ્ચારણમાં જે બી આપણું બોલાતું હોય સેમ એનું જ, સેમ એ જ પ્રમાણે આપણે અંગ્રેજીમાં જે એને શબ્દોનું, જે અક્ષરોનો યુઝ થાય છે એનો આપણે યુઝ કરીને નામો લખી દઈએ. તો મિત્રો, આ વિડીયોમાં ખાલી આટલું જ. તે વિડીયો બહુ સારો લાગ્યો હોય ને તમને, તો તમે લાઈક કરી દો, અને તમને એવું લાગતું હોય કે આ વિડીયો તમારા મિત્રો અને તમારા ફેમિલી મેમ્બર્સ કે કોઈને બહુ કામ આવી શકે છે તો આને શેર કરવાનું ના ભૂલતા, કારણ કે તમારા શેરિંગથી એમને ફાયદો થશે. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.